सुनो बेन, તમે આ કેટલા વાગે બનાવવાનું સ્ટાર્ટ કર દો આયરુ મેંદુવડા ને ઇડલી ને બધું? 7 વાગે. હા, એટલા વાગે જ બનાવું છું. અચ્છા, બીજી ખાસ વસ્તુ મારી ધ્યાન તમારું એક ઉપર જાય છે કે તમે હેન્ડ ગ્લસ સાથે જ બધું કામ કરો છો. હા, પર્સનલી હું એવું માનું છું, કોઈના ઉપર હું એવું કમેન્ટ નથી કરતી કે જ્યાં મહિલા હોય ત્યાં ચોખ્ખાઈ હોય, એના કામમાં એકદમ ચીવટ. સાચી, કુકિંગ મને મારું ફેવરિટ સબ્જેક્ટ છે તો હું કુકિંગ કરીને ખવડાવી દઉં છું બધાને. મને ગમે છે, પૈસા એટલા મેટર નથી કરતા. કોઈ કસ્ટમર આવીને એવું કહે છે કે બેન નથી તો હું એમને એમ બી ખવડાવી દઉં છું, મને એવું પૈસા મેટર કરતા જ નથી, મારે બસ બનાવીને બધાને ખવડાવું છું. કે જે લોકોને કોઈ સપોર્ટ નથી ફાઇનાન્શિયલી, જે સ્ટાર્ટઅપ નથી કરી શકતા, તો એમને મારા ત્યાંથી બધું જ માલ મટીરિયલ રેડી કરીને હું આપું છું, જેમ કે ઇડલી છે, વડા છે, બધું રેડી કરીને આપું છું અને જસ્ટ સેલ કરવાનું છે. જસ્ટ સેલ કરવાનું? હા, બસ બીજું કંઈ, વિધાઉટ કોઈ ઇન્વેસ્ટમેન્ટ? નો, બધું બસ એમને સેલ કરવાનું છે. અહીં એક નામ લખ્યું બાજુ, ટેસ્ટ ઓફ મહેસાણા, સાઉથ ઇન્ડિયન કેમ લખ્યું? તમારા શહેરના વિડીયો જોવા માટે અમારી ગભી ખાયા કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બતાવેલ બેલ આઇકન જરૂરથી દબાવો, જેનાથી અમારા નેક્સ્ટ વિડીયો ક્યારે આવે છે તમને એની નોટિફિકેશન મળતી રહે. હેલો ફૂડી ફેમિલી, કેમ છો? નવા વિડીયો સાથે મહેસાણાના એપિસોડમાં આપ સૌનું બધાનું સ્વાગત છે. આજના મહિલા સશક્તિકરણ, વુમન એમ્પાવરમેન્ટના અને એ બધા ઘણા બધા આપણે વિડીયોઝ બનાવતા હોઈએ છે, તો આજે મહેસાણાની અંદર એક એવી જગ્યા, એક એવી સ્ટોરી અને એવી સ્ટ્રેટેજી સાથે કામ કરે છે જેનાથી એક જગ્યાથી ઘણી બધી મહિલાઓને રોજગાર મળે છે. આ બધું તમે જે જગ્યા જોઈ રહ્યા છો એ છે આપણે વિસનગર, કે એ બાજુ તમારે જવું હોય તો વિસનગર ચોકડી ટાઈપ આવે છે. આ બધું જાઓ એટલે સાઈબાબા મંદિર અને ગાંધીનગર તમારે જવું હોય તો આ રસ્તો પકડવો પડે. તો આ શ્રીરંગ એપાર્ટમેન્ટ છે એના નીચે, એ જગ્યાએ તમે આવશો ને તો તમને અહીંયા સોનુબેન ઇડલીવાળા તરીકે વધારે ઓળખાય છે. એમને MBA પણ કરેલું છે, હસબેન્ડ વાઈફ બંને અહીંયા બનાવે છે. તો આખી સ્ટોરી તમને સમજાવીશું અને ઇડલીવાળા મેંદુવાડાનો સ્વાદ જે સાઉથનો પ્રોપર હોવો જોઈએ કે છે કે નહીં અને કઈ રીતે હેલ્પ કરે છે એ જોઈ લઈએ. સોનુબેન, પહેલાં જય શ્રી કૃષ્ણ. હવે મને એમ કહો કે આ સોનુબેન ઇડલીવાળા તરીકે કેવી રીતે નામ પડ્યું છે? બીજો એક સવાલ છે કે મહેસાણાની અંદર છે ને ઘણી બધી જગ્યાઓ મહિલાઓ કામ કરે છે પણ એક કમ્ફર્ટ ઝોનની અંદર જ વધારે કામ કરતા હોય છે, પણ તમે એક એવું બિઝનેસ મોડલ તમે અપનાવ્યું છે જેનાથી તમને તો ફાયદો થાય છે પણ સાથે સાથે બીજી મહિલાઓને પણ ફાયદો થાય છે, એનું કારણ મને ખાસ જાણવું છે. તો પહેલાં તો કહું કે સોનુબેન, સોનુ મારું જ નામ છે. એકચ્યુઅલી મારા મમ્મી પપ્પા મને લાડથી સોનુ કહે છે અને ઇડલી મારું ફેવરેટ ફૂડ છે, એટલા માટે મેં મારા જ નામથી ચાલુ કર્યું છે. અને એમાં જે પણ અમુક જે ગન પાવડર છે, ઢોસામાં બી જે અમુક ગન પાવડર છે અને ઇડલીનો અમુક એક મેં લિક્વિડ ફોર્મ બનાવ્યું છે, એ પેસ્ટથી હું સંભાર બનાવું છું, એ મારું સિક્રેટ રેસિપી છે, એટલે મારા જ નામથી મેં આ ચાલુ કર્યું છે. અને બીજી વસ્તુ જે તમે મહિલાઓની વાત કરી, તો હા, કમ્ફર્ટ ઝોનની વાત કરી, તો MBA મેં કર્યું છે જેમ મેં તમને કીધું. તો MBA કર્યા પછી બધા છે ને જોબ વધારે ઘર સાચવવા સાથે પછી નોકરી કરવા માટે બધું કમ્ફર્ટ ઝોન બધા શોધતા હોય છે, પણ મેં બિઝનેસ એટલા માટે ચૂઝ કર્યો છે કે મને મારું આમાં કમ્ફર્ટ ઝોન લાગે છે. તમારી MBA ડિગ્રી હોવા છતાં તમે જોબને કેમ પ્રાયોરિટી ના આપી એમ? જોબ તો એક વસ્તુ મને એવું લાગે છે કે કોઈ ઓથોરાઇઝ તમારા ઉપર હોય તો તમે ત્યાં છે ને મન મૂકીને કામ નથી કરી શકતા, કોઈ કેમ તમારે કરવું પડે છે. આ એક એવું બિઝનેસ છે કે મને ગમે છે ને હું કામ કરું છું, જેમ કુકિંગ મને મારું ફેવરેટ સબ્જેક્ટ છે તો હું કુકિંગ કરીને ખવડાવી દઉં છું બધાને, મને ગમે છે, પૈસા એટલા મેટર નથી કરતા. કોઈ કસ્ટમર આવીને એવું કહે છે કે બેન નથી તો હું એમને એમ બી ખવડાવી દઉં છું, મને એવું પૈસા મેટર કરતા જ નથી, મારે બસ બનાવીને બધાને ખવડાવવું છે. ક્યાં વાત હે, આ જ મોટી વાત છે કે જ્યાં કહેવાય ને ખવડાવવાની સૌથી વધારે ભાવના હોય ને ત્યાં હરી ઢુકડો છે, બરાબર છે, ત્યાં ભગવાન ચોક્કસથી આવે છે. અને હવે મારે એક બીજું તમારું એક ખાસ, તમે MBA કરેલું છે એટલે તમારા રગોરગની અંદર કહેવા જઈએ તો એક બિઝનેસ હોય જ, બરાબર. જે MBA કરે ઘણી બધી વખત તો આપણી મોટી મોટી ફ્રેન્ચાઇઝીઓ નામ સાંભળેલા છે, પણ મારે એક તમારું એક નામ આપવું પડશે હવે, MBA સોનુબેન ઇડલીવાળા. થેન્ક યુ. બરાબર, આપણે રિપોર્ટરના ગાંઠિયાનું નામ આપણે આપ્યું છે તો એ વિડીયો બી એમના ટૂંક સમયમાં આવવાનું છે, રિપોર્ટરના ગાંઠિયા તરીકે જ વધારે ઓળખાય છે. તો હવે આમનું નામ છે ને આપણે એક જ પાડી દઈએ છે, MBA સોનુબેન ઇડલીવાળા, બરાબર. ઓકે, તો હવે મમ્મી બહુ ખુશ થશે કારણ કે એને હંમેશા એવું લાગતું હતું કે તું MBA કરી જોબ નથી કરતી, પણ એના નામથી બહુ ખુશ થશે. અને બીજી ખાસ વસ્તુ મારે એક પૂછવી છે કે તમારા થકી જે બીજી બહેનો છે એ કેવી રીતે તમારું સાથે કામ કરે છે એ જણાવો. પહેલાં એક મેં એવું વિચાર્યું છે અને હું એવી રીતે કામ કરું છું બીજી મહિલાઓ જોડે કે જે લોકોને કોઈ સપોર્ટ નથી ફાઇનાન્શિયલી, જે સ્ટાર્ટઅપ નથી કરી શકતા, તો નાના પાયેથી પણ ચાલુ કરવું હોય તો ઘણીવાર ટેબલ ને એવું બધું હું એમને લાવી આપતી હોઉં છું, કોંક્રીને પણ હું હેલ્પ કરું છું, પછી એમની રીતે જ્યારે એમને સગવડ થાય ત્યારે કરતા હોય છે.
તો એમને મારા ત્યાંથી બધું જ માલ મટીરિયલ રેડી કરીને હું આપું છું, જેમ કે ઈડલી છે, વડા છે, બધું રેડી કરીને આપું છું એમને. જસ્ટ સેલ કરવાનું છે. જસ્ટ સેલ કરવાનું? હા, બસ બીજું કંઈ, વિધાઉટ કોઈ ઇન્વેસ્ટમેન્ટ? નો, બધું બસ એમને સેલ કરવાનું છે. બસ એટલે તમને મતલબ કે એમાં હું એમને એમનું માર્જિન સેટ કરી આપું, તો શું એમાં એ પણ ધીરે ધીરે એમના બિઝનેસમાં આગળ વધી શકે. ઓકે, એટલે મતલબ કોઈ મહિલા છે એમને ફાઇનાન્શિયલી કદાચ એટલા પૈસા નથી કે પોતાનું સ્ટાર્ટઅપ કરી શકે, તો એવા લોકોને તમે એઝ અ તમે કહેવા જઈએ તમે ફૂડ વેન્ડર તરીકે તમે એમને માલ પ્રોવાઈડ કરો છો અને એમની જાતે માર્જિન લઈને એમનું કામ કરે છે. ક્યાં વાત હૈ. આ જે ફ્રેન્ચાઇઝી મોડલ જે છે ને, કે આજે આનું કોઈ રજિસ્ટર નથી, કોઈ ટ્રેડમાર્ક નથી, પણ એક કહેવા જઈએ ને કામ લાગે ને એનો ટ્રેડમાર્ક છે ખાસ, બરાબર છે. અને આ આવો આઈડિયા કઈ રીતે આવ્યો? પહેલી વાત તો એક જ થાય કે તમારે મતલબ તમે એક તમે જાતે ચાલુ કર્યું હોય તો કદાચ તમે નોર્મલ જ તમે કામ કરી શકતા હો, પણ આ બીજાને પણ કામ લાગી શકે એવો આઈડિયા કેવી રીતે આવ્યો? એક્ચ્યુઅલી અમારા હસબન્ડ છે. હા, અચ્છા, આવી જાઓ આવી જાઓ. મને બહુ સપોર્ટ કર્યો છે અને પહેલા હું ખાલી વિચારતી હતી કે કરું, પણ એમણે જે કહેવાય ને કે એમનું પીઠબળ એમણે મને આપ્યું છે કે ના તું કર, એમણે મને બહુ જ સપોર્ટ કર્યો છે. મારા સ્ટડીથી લઈને અત્યાર સુધી હું જે કંઈ પણ છું એમાં હું એમને પૂરો શ્રેય આપું છું કે એમણે મને બહુ હેલ્પ કરી છે. અને આખું જે સ્ટ્રક્ચર બી છે એમાં બી એ હેલ્પ કરે છે કે ધારો કે કોઈ મહિલા છે અહીંયા માલ લેવા નથી આવી શકતા, રાધનપુર રોડ બાજુ છે, એમને બ્રેન્ડ પણ એટલું ના પોસાય તો એ માલ બી પ્રોવાઈડ કરે છે. તો આ જગ્યાએ મેં ખાસ તમને રિકમેન્ડ કરું છું, તમે એકવાર ટેસ્ટ કરો. મેં હજી ટેસ્ટ નથી કર્યો, હવે મારે પ્રોપર સાઉથ ઇન્ડિયન સ્વાદ મળશે. અહીંયા એક નામ લખ્યું પાછું, ટેસ્ટ ઓફ મહેસાણા. સાઉથ ઇન્ડિયન કેમ લખ્યું? તો સોનુબેન, હવે છે ને મારે સ્પેશિયલ તમારી ઇડલી અને મેંદુવડા જે છે એ મારે ટેસ્ટ કરવા છે. સોનુબેન, તમે આ કેટલા વાગે બનાવવાનું સ્ટાર્ટ કરી દો આયુ મેંદુવડા અને ઇડલી ને બધું? 7 વાગે. હા, એટલા વાગે જ બનાવું છું. અચ્છા, અને કેટલા રૂપિયાની ડીશ અત્યારે આપો છો અહીંયા આપણને? ઇડલી, બે ઇડલી લેવી હોય તો 25 રૂપિયા, એકલા મેંદુવડા બે લેવા હોય તો 30 રૂપિયા, ને ઇડલી મેંદુવડા મિક્સ 30 રૂપિયા. બીજી ખાસ વસ્તુ મારી ધ્યાન તમારું એક ઉપર જાય છે કે તમે હેન્ડ ગ્લસ સાથે જ બધું કામ કરો છો. હા, કે આ રીતેનું હાઇજીન પહેલેથી સ્ટાર્ટ કર્યું છે કે પછી અત્યારથી એમ? ના 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 ના. અને એક રીઝન એ પણ છે મારી સાથે મેં મહિલાઓને જોઈન કરી છે કે પર્સનલી હું એવું માનું છું, કોઈના ઉપર હું એવું કોમેન્ટ નથી કરતી, કે જ્યાં મહિલાઓ હોય ત્યાં ચોખ્ખાઈ હોય, એમના કામમાં એકદમ ચીવટ. સાચી, પેલું ઘર જેવું સાચવે. હા, સાચી. કારણ કે ઘરે પણ દેખો કિચનમાં એ રસોઈ કરતા હોય ને તો વાતે વાતે એમને બધું સાફ કરીને લૂછી લૂછીને કામ કરવા જોઈએ, એમને આદત છે કામ કરવાની. હા, ક્યા બાત. અને આ તમે જે સાઉથ ઇન્ડિયન સ્વાદ તમે કેવી રીતે મેન્ટેન કર્યો છે પહેલા તો એ જણાવો આપણને. મેન્ટેન પહેલા તો મેં મારા ખુદ બનાવી અને જાતે પણ ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા છે. બરાબર. તો આ અત્યારે મને મિક્સ ડીશ બનાવીને આપી છે, કેટલા રૂપિયાની છે? 30 રૂપિયા. 30 રૂપિયાની છે. ઓકે, તો મને સવાર સાંભળવા મળે કે સાંજે તમે પાણીપુરી ને મેંદુ આપણે ઢોસા ને બનાવો છો, એ કેટલા રૂપિયા બનાવો? પ્લેન ડોસા નોમિનલ પ્રાઇસ જ છે, પ્લેન ડોસા 50 રૂપિયા, મસાલા ડોસા 60 રૂપિયા, અને મૈસૂર મસાલા 70 રૂપિયા, ચીઝ બટર એક્સ્ટ્રા. ક્યા બાત હૈ. ચલો, તમે ગમે ત્યારે કઈ સોનુબેન ના ત્યાં આવજો, MBA સોનુબેન વાળા ને, એટલે આપણે નામ ચેન્જ કરવાનું. જો થોડાક ટાઈમ પછી કદાચ MBA લખાઈ જશે અહીંયા, આવો એટલે MBA સોનુબેન તરીકે જ બોલાવજો ખાસ, બરાબર. તો કેમ કે જે ડિગ્રી પ્રમાણે એ જે ભણ્યા છે એ પણ આની અંદર એમનું લોહી ઉમેરી દીધું છે, બરાબર છે, એમનો જીવ ઉમેરી દીધો છે. અને મને પહેલાં તો આજે સાઉથ ઇન્ડિયન જે એરોમાં છે, સાઉથ ઇન્ડિયન મને એટલું વધારે પસંદ છે, તો એની એરોમાં મને અત્યારે ફીલ થાય છે કે એનો સ્વાદ મને મળશે, બરાબર. તો ચલો હવે હું આ ટ્રાય કરી લઉં કે ભાઈ મને સાઉથ ઇન્ડિયન સ્વાદ મળે છે કે નથી મળતો એ મહેસાણાની અંદર ખાસ. તો પહેલાં તો ઇડલીથી શરૂઆત કરું. આ સ્વાદ છે ને જે કદાચ સાઉથના જે લોકો હોય ને એ બનાવતા હોય છે, સુપર. અને ઘરનો સ્વાદ છે, નહીં કે આપણે જે બહારમાં હોટલ જ્યારે જતા હોઈએ જ્યારે બનતો હોય એ સ્વાદ નથી, પણ આપણા જે ઘરની અંદર જે ઇડલી સંભાર બનતો હોય ને એ સ્વાદ છે. એટલે મને એવું લાગે છે કે કદાચ આ 5 ડીશ બી ખાઈ લઉં તો મને કંઈ એનો કોઈ ફરક નહીં પડે. અને હું એવા કોઈ કામફૂલ મસાલા કે કોઈ કલર એવું કશું યુઝ નથી કરતો, નેચરલ જ બધું. ક્યાં વાત. સોડા એવું કશું નહીં. આજે એનું બેટર ને બધું બનાવતા, એકચ્યુઅલી મારું મોસાળ અમદાવાદ થાય તો ત્યાં એક સાઉથ ઇન્ડિયન આંટી છે ને, એમના જોડે હું શીખી છું આ બેટર ને એવું બનાવતા. અને એ જે મેં કીધું તમને સવારની પેસ્ટ એ પણ હું એમના જોડે જ શીખી. યસ,
પણ કેવા જે ને સ્ત્રી સ્ત્રીને કામ લાગે છે, તમે ત્યાંથી શીખીને આવ્યા, પણ એ શીખેલું તમે તમારા માટે ઉપયોગ નહીં કરી પણ બીજાના માટે પણ ઉપયોગ કરે. આ વિડીયો જોઈને તમને ક્યાંક મોટિવેશન તમને મળ્યું હોય તો ક્યાંય પણ તમે નાનેથી નાનું શરૂઆત તમે ચાલુ કરી નાખો. બસ એક શરૂઆત તમારી એક રાહ જોઈ રહી છે, રાહ તમારી નહીં પણ તમારી શરૂઆત એની રાહ જોઈ રહી છે. ક્યાંક તો કંઈક નવું નવું પેગામ બનતું જ જશે. અહીંયા કોઈ ટ્રેડમાર્ક કે ફ્રેન્ચાઇઝી હોડલ ઉપર કામ નહીં પણ કોકની મદદ માટેનું સૌથી વધારે અહીંયા કામ થઈ રહ્યું છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરો. સ્વાદની બાબતે કહું તો મસ્ટ રિકમેન્ડેડ છે, કેમ કે મેન જે સાઉથ ઇન્ડિયન સ્વાદ છે ને એના સંભાર ઉપરથી જ સૌથી વધારે એનું મહત્ત્વ ભાગ ભજવી જાય છે. તો એ સંભાર જ એટલો સરસ મજાનો છે, ઘર જેવો સ્વાદ છે, એટલે તમને રિયલી મજા આવી જશે. તો આ વિડીયો તમને કેવું લાગ્યું જે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવા વિડીયો છૂટછાટથી એટલે છૂટછા બ્લોગર તરીકે તમને અહીંયા બતાવીએ છીએ, તો છૂટછાટથી પૂરેપૂરા વિડીયો આવશે, મજા આવી જશે એવા મહેસાણા વિડીયો ચાલુ થઈ ગયા છે. તો કોમેન્ટ કરો અને નેક્સ્ટ વિડીયોમાં પણ કંઈક નવી વિડીયો સાથે ફરીથી રૂબરૂ કરાવતા રહીશું વુમન એમ્પાવરમેન્ટના અને વુમનના જે બધા આ મોટિવેશન મળી જાય તમને એવા વિડીયો તમને લેતા આવીએ છીએ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.